एक बार पॉइंट बे एनो दाखला नंबर त्रण के एक मिनिट काटानी लंबाई 14 सेमी छे। मिनिट काटो 5 मिनिट में परिभ्रमण करीने जे क्षेत्रफळ रचे ते शोधवानुं छे। एक घड़ियाळ होय तो घड़ियाळ 5 मिनिट में केटलुं काटो क्यांथी क्यां पहोंचे अने केटला अंशनो खूणो रचे ने ए बधुं आपणे शोधी अने केटलुं हाल्युं ए परिभ्रमण शोधवानुं છે। તો 1 મિનિટ કાંટો આવી રીતના ઘડિયાળ હોય તો કાંટાની લંબાઈ આપેલી છે 14 સેમી, કે અહીંયા ધારો કે કાંટો 6 થી 7 પહોંચે 5 મિનિટમાં, તો આટલું જે વૃતાંશ બને અહીંયાથી તે આટલાનું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે કાંટાની લંબાઈ આપેલી છે 14 સેમી, તો આ બે થઈ જાય 14 સેમી। હવે અહીંયા 6 થી 7 કાંટો પહોંચ્યો છે, કે 6 થી 7 પહોંચ્યો, કેટલા અંશનો ખૂણો થીટા આપણે આપેલું નથી, એક ત્રીજી આપેલી છે, થીટા શોધવું પડે। તો એ શોધવા માટે અહીંયા તો પહેલાં જોવાનું કે કેટલી મિનિટનો ગાળો છે, 5 મિનિટનો ગાળો છે, કે 6 થી 7 5 મિનિટ થાય, અને થીટા શોધવા માટે અહીંયા આપણે લખી તો થીટા બરાબર 5 મિનિટ છે, 1 કલાકમાં 60 મિનિટ હોય તો અહીંયા લખવાના છેદમાં 60, કે 5 મિનિટનો ગાળાનું આપણે શોધવાનું છે, 1 કલાકમાં 60 મિનિટ હોય ગુણ્યા આખા વર્તુળનું માપ, કે અહીંયા 360 થાય, 90 90 ચારે ખૂણાનું માપ હોય એટલે 9 4 36, એટલે હવે મીંડા મીંડા ઉડાડી તો આ મીંડું મીંડું ગયું ને 6 6 36, હવે અહીંયા વૈધા 6 ને અહીંયા વૈધા 5 એટલે 6 5 30, તો થીટા બરાબર મળ્યા આપણને 30, થીટા મળી ગયું, ત્રિજ્યા ઓલરેડી આપેલી છે। હવે વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે, અહીંયા 5 મિનિટનું કીધું તો 5 મિનિટને અનુલક્ષીન કરવાનું, 10 મિનિટનું કીધું હોય તો 10 મિનિટને અનુલક્ષીને કરવાનું। હવે વૃતાંશનું ક્ષેત્રફળ, કે ક્ષેત્રફળ બરાબર અહીંયા એક ત્રિજ્યા લખતા ભૂલી ગયા, તો આર બરાબર લખી નાખે 14 સેમી, કે 14 સેમી લંબાઈનો કાંટો કીધો એટલે ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360, પાઈની કિંમત આપેલી નથી એટલે મૂકવાનું 22 ના છેદમાં 7, પાઈની જગ્યાએ 22 ના છેદમાં 7 મૂકી આરની જગ્યાએ મૂકી 14 × 14, કે ત્રીજી આપેલી છે 14 × 14, થીટા આપણે મેળવ્યું હમણાં 30, તો અહીંયા 30 છેદમાં 360, કે એ સૂત્રના છે, આ મીંડું મીંડું ગયું, 12 13 36 એટલે અહીંયા વૈધા 12 7 2 14 એટલે અહીંયા વૈધા 2 2 6 12, હવે અહીંયા 22 × 14 છેદમાં 7 વૈધા, હજી અહીંયા 2 વડે હશે, 2 13 6 અને 2 7 14, અહીંયા ઉપર વૈધા 22 × 7 છેદમાં 3, તો અહીંયા લખાય 22 × 7 છેદમાં 3, તો 22 7 154, કે 22 7 154 છેદમાં 3 સેમી હોય તો સેમીનો વર્ગ, મીટર હોય તો મીટરનો, સેમી છે એટલે સેમીનો વર્ગ, 154 ના છેદમાં 3 સેમીનો વર્ગ।